ડભોઈ ઘરોમાં વરસાદી પાણી ભરાતા કેટલાક નીચાણવાળા વિસ્તારો પ્રતિબંધિત થયા હતા. જનજીવનને ભારે પરેશાની થઈ હતી ત્યારે આજ રોજ ડભોઈ નગરપાલિકા તેમજ એક્શન એઇડ સંસ્થાના ઉપક્રમે નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયા હતા અને ઘર વખરીને નુકસાન થયું હતું તેવા પરિવારોને આજે અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના મહેશભાઈ પરમાર સહિત એક્શન એઇડ સંસ્થાના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહીને 30 જેટલા પરિવારોને અનાજ, દાળ, ચોખા, તેલ, ખાંડ, ચા સહિત ની કીટ બનાવી 20 દિવસ સુધી ચાલે તે રીતે કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. ચોમાસા દરમિયાન ડભોઈ નગર ની અંદર એક જ દિવસમાં 7.5 ઇંચ જેટલો વધુ વરસાદ પડતા નીચાણ વિસ્તાર વાળા ઘરો ની અંદર પાણી ભરાઈ ગયું હતું, જેની જાણ ડભોઈ નગરપાલિકાને થતા અમે એ પાણીના નિકાલ માટેના પગલાં લીધેલા. સાથે સાથે જે ઝૂંપડાઓની અંદર પાણી ભરાઈ ગયું હતું એ ખૂબ જ ગરીબ હોય એ લોકોને અમે એક એનજીઓના મારફતે કોઈ મદદ મળી રહે એવા પ્રયત્નો કર્યા હતા, જેના ભાગરૂપે ડભોઈ નગરની અંદર છેલ્લા 4 વર્ષથી કામ કરતી એક્શન એઇડ સંસ્થાએ આજે એ લોકોને એક અનાજની કીટ આપી છે, જેમાં 5 કિલો ઘઉંનો લોટ, 5 કિલો ચોખા, 2 કિલો તેલ અને વિવિધ જરૂરિયાતની વસ્તુઓ કે જે રસોઈમાં બનાવવામાં ઉપયોગી છે એવી આ કીટ અમે અંદાજિત 30 પરિવારને આજે એક્શન એઇડ સંસ્થાના માધ્યમથી ડભોઈ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે. દિશા જોશીનો રિપોર્ટ, ડભોઈ.